नमस्कार विद्यार्थी मित्रों, तो धोरण 11 साइंस भौतिक विज्ञान માં આપણે અત્યારે ચેપ્ટર નંબર 2 ચાલી રહ્યું છે અને જે ચેપ્ટર છે આપણું એકમ અને માપન। તો આ એકમ અને માપન જે ચેપ્ટર ચાલી રહ્યું છે એના આગળના વિડિયો લેક્ચર માં આપણે સ્વાધ્યાયના 2.1 અને 2.2 વિષયની વાત કરી ગયા છીએ। હવે આજના વિડિયો લેક્ચર માં આપણે થિયરી નો થોડો આગળ અભ્યાસ કરીશું। તો એમાં આપણે જોવાના છીએ भौतिक राशियों जो अभ्यास करी गया छे आ भौतिक राशिना परिमाण, भौतिक राशिना पारिमाणिक सूत्र अने भौतिक राशिना पारिमाणिक समीकरण विषेनी बात करवाना छे। तो जोईए भौतिक राशिना परिमाण पारिमाणिक सूत्र અને પરિમાણી સમીકરણ। હવે ભૌતિક રાશિના પરિમાણ જેને ઇંગ્લિશમાં આપણે શું કહેશું, ડાયમેન્શન ઓફ ફિઝિકલ ક્વોન્ટિટી થી થાય છે, બરાબર। તો આ ભૌતિક રાશિયો એટલે શું, તો આગળના વિડિયો લેક્ચરમાં અભ્યાસ કર્યો હોવાથી આપણે બધા જાણીએ છીએ કે ભૌતિક રાશિયો કોને કહેવાય। तो कुदरत में जे पण काई घटनाओ बनी रही छे, बराबर, के तमारी आसपास घणी बधी कुदरती घटनाओ बने छे अने घणी बधी कृत्रिम घटनाओ बने छे। तो आ कुदरती अने कृत्रिम जे पण काई घटनाओ बनी रही छे आ घटनाओनो अभ्यास करवा माटे तमारे शुं करवुं पड़े छे, घणी बधी राशिओनो अभ्यास करवो पड़े छे। अने आ जे राशिओनो अभ्यास करो छो ए ज राशिओने तमे शुं कहेशो, भौतिक राशिओ। जो भौतिक राशिओ एटले शुं ए तमने ख्याल हशे, तो भौतिक राशिना परिमाण तमे मेळवी शकशो। हवे आवी भौतिक राशिओ तो असंख्य छे के हजारोनी संख्यामां तमने भौतिक राशिओ जोवा मळे छे। तो हवे आ भौतिक राशिओने आपणे बे प्रकारमां विभाजित करता हता, एक हतुं मूळभूत भौतिक राशिओ, જેને ઇંગ્લિશમાં શું કહેતા હતા, ફંડામેન્ટલ ફિઝિકલ ક્વોન્ટિટી, બરાબર। તો મૂળભૂત ભૌતિક રાશિઓ એટલે શું, કે અમુક એવી પાયાની જે મૂળભૂત ભૌતિક રાશિઓ હોય છે, બરાબર, કે જેની તમારે જરૂર પડતી હોય છે, મૂળભૂત પાયાની જે જરૂરિયાત એની ભૌતિક રાશિઓ હોય છે, એવી ભૌતિક રાશિઓને આપણે કહેશું મૂળભૂત ભૌતિક રાશિઓ। અને આ જે મૂળભૂત ભૌતિક રાશિઓના જે એકમો છે એને આપણે કહેશું મૂળભૂત એકમો, બરાબર। તો આવી મૂળભૂત ભૌતિક રાશિઓ મુખ્યત્વે કેટલા પ્રકારની હતી, 7 પ્રકારની। તો જોઈએ મૂળભૂત ભૌતિક રાશિઓ કઈ છે અને એના એકમો શું છે। તો મૂળભૂત ભૌતિક રાશિઓમાં સૌથી પહેલા આવે છે લંબાઈ, एनो एकम छे मीटर। बीजू आवे छे दळ, एनो एकम छे किलोग्राम। त्रीजी भौतिक राशि छे समय, एनो एकम छे सेकेंड। चौथी भौतिक राशि कई छे, विद्युतीय प्रवाह, अने एनो एकम छे एम्पियर, कैपिटल ए। पांचमी भौतिक राशि छे થર્મોડાયનેમિક તાપમાન, જેનો એકમ મળે છે કેલ્વિન, કેપિટલ કે। એના પછી છે દ્રવ્યનો જથ્થો, જેનો એકમ છે મોલ, અને એના પછી છે જ્યોતિ
तीव्रता अने एनो एकम आपेलो छे कैंडेला। बराबर, तो आ सात मूलभूत भौतिक राशिओनो आपणे अभ्यास करी गया छीए। હવે આ સાત મૂળભૂત ભૌતિક રાશિઓ છે એના આપણે શું કરવાના છે, પરિમાણ દર્શાવવાના છે। હવે સૌથી પહેલા તો તમને અહીંયા એ પ્રશ્ન થશે કે પરિમાણની જરૂરિયાત શા માટે પડી હશે, તો પરિમાણના તમારે ઘણા બધા ઉપયોગ આવશે કે એનો ઉપયોગ તમારે શેમાં કરવાનો થઈ છે। તો આના પછીના વિડીયો લેક્ચરમાં આપણે પરિમાણની જરૂરિયાત શા માટે પડી છે, એના ઉપયોગો શું છે એના વિશેની વાત કરવાના છીએ। અત્યારે આપણે સમજીએ કે ભૌતિક રાશિના પરિમાણ કોને કહેવાય। બરાબર, તો મુખ્યત્વે સાત મૂળભૂત ભૌતિક રાશિઓ છે। હવે આ સાતે સાત મૂળભૂત ભૌતિક રાશિઓ પરથી આપણે શું કરીએ છીએ, બીજી ભૌતિક રાશિઓ આપણે મેળવી શકીએ છીએ, જેને આપણે કહીએ છીએ સાત સાધિત ભૌતિક રાશિઓ। હવે આ સાત મૂળભૂત ભૌતિક રાશિઓ છે એનું પરિમાણ દર્શાવવા માટે વૈજ્ઞાનિકોએ શું આપેલી છે, સંજ્ઞા આપેલી છે કે આ સાત મૂળભૂત ભૌતિક રાશિઓની સંજ્ઞા દ્વારા જ તમારે શું કરવાનું, દર્શાવવાની। બરાબર, તો આ જે વૈજ્ઞાનિકોએ જે સંજ્ઞા આપેલી છે એ સંજ્ઞા આપણે જોઈ લઈએ કે શું સંજ્ઞા આપેલી છે। સૌથી પહેલા ભૌતિક રાશિ કઈ છે, લંબાઈ। બરાબર, તો લંબાઈનું પરિમાણ દર્શાવવા માટે આપણે કઈ સંજ્ઞા લેશું, L। બીજી ભૌતિક રાશિ છે દળ, તો દળનું પરિમાણ દર્શાવવા માટે સંજ્ઞા આપેલી છે કેપિટલ M। ત્રીજી ભૌતિક રાશિ છે સમય, તો સમયનું પરિમાણ દર્શાવવા માટેની સંજ્ઞા આપેલી છે કેપિટલ T। એવી જ રીતે વિદ્યુત પ્રવાહ છે, વિદ્યુત પ્રવાહ માટેની સંજ્ઞા આપેલી છે કેપિટલ એ। તે પછી છે થર્મોડાયનેમિક તાપમાન, એની સંજ્ઞા છે કેપિટલ કે। પછી છે દ્રવ્યનો જથ્થો, તો એની સંજ્ઞા આપેલી છે મોલ। અને પછી આપેલું છે જ્યોતિ તીવ્રતા, તો આ છે કેન્ડેલા। આ બધા શું છે કે વૈજ્ઞાનિકોએ આપેલા સંકેત તમને આપેલા છે કે આ ભૌતિક રાશિનું જો તમારે પરિમાણ લખવું હોય તો તમારે શું કરવાનું, જે તમને સંજ્ઞા આપેલી છે એ સંજ્ઞામાં જ તમારે પરિમાણ દર્શાવવાનું। આ ઉપરાંત બીજું એક કીધું છે કે કોઈ પણ ભૌતિક રાશિનું જો તમે પરિમાણ દર્શાવતા હોય તો આ પરિમાણને હંમેશા તમારે સ્ક્વેર બ્રેકેટમાં જ દર્શાવવાનું। પરિમાણ દર્શાવતા હોય ત્યારે શું કરવાનું, સ્ક્વેર બ્રેકેટમાં જ દર્શાવવાનું રહેશે। હવે જો અહીંયા જો કે લંબાઈ, દળ, સમય, વિદ્યુતીય પ્રવાહ અને થર્મોડાયનેમિક તાપમાન, તો આ જે પાંચ મૂળભૂત ભૌતિક રાશિઓ છે એનો તમારે સૌથી વધુ ઉપયોગ થતો હોય છે કે ધોરણ 11 અને 12 બંનેમાં તમારે આ જે પાંચ મૂળભૂત ભૌતિક રાશિઓ છે એનો તમારે સૌથી વધુ ઉપયોગ થશે। આ દ્રવ્યનો જથ્થો છે અને જ્યોતિ તીવ્રતા છે, તો એનું પરિમાણ તમારે મોટા ભાગે ક્યાંય ઉપયોગ થતું નથી, પરંતુ આ જે પાંચ આપેલી છે એનો તમારે સૌથી વધુ ઉપયોગ કરવાનો રહેશે। બરાબર, તો આ થઈ ભૌતિક રાશિઓની વાત કે સાત મૂળભૂત ભૌતિક રાશિઓ છે અને એની તમને આપેલી છે પરિમાણ દર્શાવવાની સંજ્ઞા। હવે આપણને બધાને ખબર છે કે મૂળભૂત ભૌતિક રાશિઓ પરથી આપણે કઈ ભૌતિક રાશિઓ મેળવી શકીએ છીએ, સાધિત ભૌતિક રાશિઓ, કે જેને ઇંગ્લિશમાં આપણે કહીશું ડિરાઇવ ફિઝિકલ ક્વોન્ટિટી, સાધિત ભૌતિક રાશિઓ। કે કોઈ પણ એસઆઈ એકમ પદ્ધતિ દ્વારા જે સાત મૂળભૂત ભૌતિક રાશિઓ સ્વીકારવામાં આવી છે, આ સાત મૂળભૂત ભૌતિક રાશિમાંથી કોઈ પણ બે ત્રણ ભૌતિક રાશિઓનું આપણે શું કરવાનું છે, સંયોજન। અને આ સંયોજન દ્વારા આપણને જે ભૌતિક રાશિ મળે એવી ભૌતિક રાશિને આપણે કહીશું સાધિત ભૌતિક રાશિઓ, અથવા તો મૂળભૂત ભૌતિક રાશિઓ પરથી જે ભૌતિક રાશિઓ ડિરાઈવ કરવામાં આવે એવી ભૌતિક રાશિને શું કહેવાય, સાધિત ભૌતિક રાશિઓ। તો આવી જ સાધિત ભૌતિક રાશિઓનું આપણે એક ઉદાહરણ લઈએ,
કદની વાત કરીએ તો કદના સૂત્ર તો આપણને બધાને ખબર જ, કદનું સૂત્ર શું થશે, લંબાઈ ગુણ્યા લંબાઈ ગુણ્યા લંબાઈ, બરાબર. હવે આ જે કદ છે એ શું છે, મૂળભૂત ભૌતિક રાશિ નથી, પરંતુ આ કદને આપણે મૂળભૂત ભૌતિક રાશિ સ્વરૂપે દર્શાવવી હોય તો શું કરવાનું, લંબાઈ ગુણ્યા લંબાઈ ગુણ્યા લંબાઈ. તો આ કદને આપણે મૂળભૂત ભૌતિક રાશિ સ્વરૂપે દર્શાવી ત્યારે આપણને મળે છે લંબાઈ ગુણ્યા લંબાઈ ગુણ્યા લંબાઈ. હવે જો કે આ જે લંબાઈ આપેલી છે બરાબર, હવે આ લંબાઈનું તમારે પરિમાણ દર્શાવવું છે તો કઈ સંજ્ઞા વડે દર્શાવશો, સ્ક્વેર બ્રેકેટમાં L વડે. તો એવી જ રીતે અહીંયા ત્રણ વખત લંબાઈ 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 છે તો એને તમે કેવી રીતે દર્શાવશો, સ્ક્વેર બ્રેકેટમાં L ગુણ્યા સ્ક્વેર બ્રેકેટમાં L ગુણ્યા સ્ક્વેર બ્રેકેટમાં L. હવે અહીંયા કેટલી વખત L L L આપેલું છે, ત્રણ વખત, એક બે અને ત્રણ. તો આને તમારે લખવું હોય તો કઈ રીતે લખી શકો, સ્ક્વેર બ્રેકેટમાં L અને એની ઘાત થશે ત્રણ, બરાબર. તો આ જે સાદી ભૌતિક રાશિ હતી એને આપણે મૂળભૂત ભૌતિક રાશિઓ સ્વરૂપે દર્શાવી અને એને આપણે શું કર્યું, પરિમાણ દર્શાવી. હવે જે તમે આ જે લંબાઈનું તમે વૈજ્ઞાનિક સંજ્ઞા લખી છે એના ઉપર તમે જે ઘાત દર્શાવી છે એ ઘાતને શું કહેશો, કદનું પરિમાણ, બરાબર. તો આ જે કદનું પરિમાણ તમને મળ્યું છે એ તમને શું મળ્યું, કદ છે એ તમારી શું છે, ફિઝિકલ ક્વોન્ટિટી એટલે કે ભૌતિક રાશિ, અને આ ભૌતિક રાશિનું તમને શું મળ્યું, પરિમાણ. હવે અહીંયા જો આ જે કદનું પરિમાણ તમે દર્શાવ્યું છે કે ત્રણ, તો આ પરિમાણ તમને શું દર્શાવે છે, તો આ પરિમાણ તમને દર્શાવશે કે કોઈ પણ ભૌતિક રાશિ છે એનો કેટલી વાર ઉપયોગ થયેલો છે. અહીંયા તમને લંબાઈ આપેલી છે, લંબાઈની ત્રણ ઘાત આપેલી છે, તો શું સમજવાનું કે અહીંયા લંબાઈ છે એ ત્રણ વાર ઉપયોગ થયેલી હશે. તો પરિમાણ દર્શાવે છે કે કોઈ પણ ભૌતિક રાશિ છે એ કેટલી વખત ઉપયોગ થયેલી છે. તો હવે આના ઉપરથી તમે વ્યાખ્યા લખી શકો, પરિમાણની વ્યાખ્યા. તો પરિમાણની વ્યાખ્યા શું થશે કે કોઈ પણ ભૌતિક રાશિને દર્શાવવા માટે, અહીંયા આપણે કદને દર્શાવ્યું છે એવી જ રીતે કોઈ પણ ભૌતિક રાશિને દર્શાવવા માટે મૂળભૂત ભૌતિક રાશિઓ પર જે ઘાતાંક દર્શાવવામાં આવે છે, બરાબર. તો કોઈ પણ ભૌતિક રાશિને દર્શાવવા માટે મૂળભૂત ભૌતિક રાશિ પર જે ઘાત દર્શાવવામાં આવે છે એ ઘાતાંકને તે ભૌતિક રાશિનું પરિમાણ કહે છે. બરાબર. તો ભૌતિક રાશિનું પરિમાણ વ્યાખ્યા તમને સમજમાં આવી ગઈ કે કોઈ પણ ભૌતિક રાશિ છે અહીંયા આપણે કદને દર્શાવી છે. તો કોઈ પણ ભૌતિક રાશિને આપણે દર્શાવીએ છીએ તો એને પહેલા આપણે શું કરવું પડશે, મૂળભૂત ભૌતિક રાશિમાં મેળવવું પડશે. અને મૂળભૂત ભૌતિક રાશિની આપણને વૈજ્ઞાનિક સંજ્ઞા આપેલી છે કે પરિમાણને તમે આ સંજ્ઞા દ્વારા જ દર્શાવી શકો. તો આ મૂળભૂત ભૌતિક રાશિ ઉપર જે ઘાત દર્શાવવામાં આવે છે એ ઘાતને શું કહેવામાં આવે છે, કદનું પરિમાણ કહે છે, બરાબર. હવે અહીંયા જો કે આ જે કદ તમને આપેલું છે એ કદનું પરિમાણ આપેલું છે, તો આ જે કદનું પરિમાણ આપ્યું છે એ કદના પરિમાણને ડિટેલમાં તમારે લખવું હોય
तो डिटेल में केवी रीते लखी सको स्क्वेर ब्रेकेट में लखवानु मूलभूत भौतिक राशिओ केटली छे सात बराबर तो m 0 केम m 0 कारण के अहीं दळनी कोई पण प्रकारनी बात थई नथी m 0 पछी आवशे l 3 t 0 a 0 k 0 mol 0 અને કેન્ડેલા 0 કે કોઈ પણ કદનું પરિમાણ છે તમે આવી રીતે દર્શાવી શકો બરાબર પરંતુ અહીંયા આપણે a k mol કેન્ડેલા દર્શાવવાનું નથી ખાલી આપણે mlt સ્વરૂપે જ દર્શાવશું કેમ mlt સ્વરૂપે કારણ કે મિકેનિક્સ માં આપણે સૌથી વધુ દળ લંબાઈ અને સમયની જ વાત કરવાની છે પાછળ જે તમને વિદ્યુતીય પ્રવાહ થર્મોડાયનેમિક તાપમાન દ્રવ્યનો જથ્થો અને જ્યોતિ તીવ્રતા જે ચાર વસ્તુ આપેલી છે એ ચાર વસ્તુનો તમારે ઉપયોગ કરવાનો નથી મિકેનિક્સમાં ખાલી ત્રણ વસ્તુનો જ તમારે ઉપયોગ થશે દળ લંબાઈ અને સમય તો આ જે કદનું પરિમાણ છે એ કદનું પરિમાણ તમે MLT સ્વરૂપે દર્શાવી શકો કેવી રીતે તો m 0 l 3 t 0 થઈ ગયું હવે જો અહીંયા જે કદનું પરિમાણ તમે દર્શાવ્યું છે તો આ કદનું પરિમાણ છે ઈ દળ અને સમય પર આધારિત નથી તો આ જે કદનું પરિમાણ છે એ સેના ઉપર આધારિત છે ખાલી લંબાઈ પર આધારિત છે L3 આપેલું છે એટલે કે ખાલી લંબાઈ ઉપર જ આધાર રાખે છે દળ અને સમય ઉપર આધાર રાખતું નથી બરાબર તો આવી રીતે કોઈ પણ ભૌતિક રાશિનું પરિમાણ તો એને શું કહેશું કે આપણે જે ઉપર ઘાત આપેલી હોય છે એ ઘાતાંકને શું કહેશું કે એ ભૌતિક રાશિનું પરિમાણ છે એટલે કે એ ભૌતિક રાશિ છે એ કેટલી વખત ઉપયોગ થયેલી છે પરિમાણ શું દર્શાવે કે ભૌતિક રાશિનો કેટલી વખત ઉપયોગ થયેલો છે તો આવી જ રીતે આપણે કદનું પરિમાણ લીધું છે એવી રીતે બીજી પણ ભૌતિક રાશિઓ લઈ શકીએ માની લો કે વેગ લીધું છે વેગ હવે વેગ છે એ કેવી ભૌતિક રાશિ છે સાદી ભૌતિક રાશિ હવે એને આપણે શું કરવું પડશે મૂળભૂત ભૌતિક રાશિઓ સ્વરૂપે દર્શાવવી પડશે તો મૂળભૂત ભૌતિક રાશિઓ સ્વરૂપે દર્શાવવા માટે શું કરવું પડે તો વેગને મૂળભૂત ભૌતિક રાશિઓ સ્વરૂપે દર્શાવી તો વેગ બરાબર શું થાય અંતરના છેદમાં સમય બરાબર હવે અંતર શું છે L 1 અને સમય શું છે T 1 હવે બ્રેકેટમાં L 1 અને T 1 છે એ ઉપર જશે એટલે શું થઈ જશે માઇનસ 1 એટલે કૌંસમાં થઈ જશે L 1 T માઇનસ 1 બરાબર હવે જો અહીંયા જે L 1 1 છે એ શું છે પરિમાણ માઇનસ 1 છે એ શું છે પરિમાણ છે બરાબર એટલે કે અહીંયા એવું કહેવા માંગે છે કે જે તમારે વેગ છે ભૌતિક રાશિ છે એમાં મૂળભૂત ભૌતિક રાશિઓ કઈ કઈ આવેલી છે તો એક તમારે લંબાઈનો ઉપયોગ થાય છે અને બીજો તમારે સમયનો ઉપયોગ થાય છે બરાબર તો ભૌતિક રાશિના પરિમાણ વિશેની તમને વાત ખબર પડી ગઈ હશે આવી રીતે તમે ઘણી બધી બીજી ભૌતિક રાશિઓ પણ લઈ શકો છો અને એના પરિમાણ તમે દર્શાવી શકો છો બરાબર કે કોઈ પણ ભૌતિક રાશિને પહેલા તમારે મૂળભૂત ભૌતિક રાશિમાં દર્શાવવાની અને મૂળભૂત ભૌતિક રાશિમાં દર્શાવી પછી જે વૈજ્ઞાનિકો એ પરિમાણના સિમ્બોલ આપેલા છે એ સિમ્બોલ દ્વારા શું કરવાનું આપણે દર્શાવવાનું બરાબર તો ભૌતિક રાશિના પરિમાણ વિશેની વાત તમને ખ્યાલ આવી ગયો હશે હવે આપણે શું કરશું તો હવે આપણે પારિમાણિક સૂત્ર અને પારિમાણિક સમીકરણ વિશેની વાત હવે આપણે ભૌતિક રાશિના પરિમાણ વિશેની વાત કરી ગયા છીએ બરાબર હવે આપણે સમજીએ પારિમાણિક સૂત્ર તો જોઈએ પારિમાણિક સૂત્ર
જેને ઇંગ્લિશ માં શું કહેવાય છે ડાયમેન્શનલ ફોર્મ્યુલા. હવે પારિમાણિક સૂત્ર એટલે શું? તો સૌથી પહેલા તો આપણે એની વ્યાખ્યા જોઈ લઈએ. આપેલી ભૌતિક રાશિને કેટલી અને કઈ કઈ ભૌતિક રાશિઓ વડે દર્શાવી શકાય છે તે દર્શાવવા માટે જે સમીકરણ મળે તે સમીકરણને તે ભૌતિક રાશિનું પારિમાણિક સૂત્ર કહે છે. કે કોઈ પણ ભૌતિક રાશિને આપણે શું કરવી છે? દર્શાવવી છે. અને આ ભૌતિક રાશિને દર્શાવવા માટે કેટલી અને કઈ કઈ ભૌતિક રાશિઓ ની જરૂર પડે છે, કે કઈ કઈ ભૌતિક રાશિઓ વડે દર્શાવી શકાય છે, એને આપણે શું કહીશું? પારિમાણિક સૂત્ર. બરાબર. માની લો કે અહીંયા તમે લીધું છે કદ, કદની વાત કરી છે. બરાબર. તો કદ બી બરાબર શું થશે? બ્રેકેટમાં એમ ઝીરો એલ થ્રી ટી ઝીરો. બરાબર. તો અહીંયા તમારે કેટલી? તો ત્રણ. અને કઈ કઈ? તો લંબાઈ. ત્રણ લંબાઈનો ઉપયોગ થાય છે. તો કોઈ પણ ભૌતિક રાશિ છે કેટલી અને કઈ કઈ ભૌતિક રાશિઓ વડે દર્શાવી શકાય છે એને શું કહેવાય? પારિમાણિક સૂત્ર. એટલે કે ખાલી આટલું જ તમે દર્શાવો છો, કે ખાલી જમણી બાજુ દર્શાવો છો. તો આ જમણી બાજુને શું કહેવાય? પારિમાણિક સૂત્ર. બરાબર. એવી જ રીતે તમને છે વેગ. તો આ વેગનું તમે કઈ રીતે દર્શાવો? એમ ઝીરો એલ વન ટી માઇનસ વન. તો આ જે થયું એ શું થયું? પારિમાણિક સૂત્ર. કે ખાલી તમારે જમણી બાજુ દર્શાવવાની. કોઈ પણ ભૌતિક રાશિ છે એ કેટલી અને કઈ કઈ ભૌતિક રાશિઓની વડે દર્શાવી શકાય છે. બરાબર. તો આટલી ભૌતિક રાશિઓ વડે દર્શાવી શકાય અને એ ત્રણ ત્રણ લંબાઈ વડે દર્શાવી શકાય એને શું કહેવાય? પારિમાણિક સૂત્ર. હવે વાત કરીએ પારિમાણિક સમીકરણની. પારિમાણિક સમીકરણ જેને ઇંગ્લિશમાં શું કહેવાય છે? ડાયમેન્શનલ ઇક્વેશન. તો પારિમાણિક સમીકરણ કોને કહેવાય? વ્યાખ્યા જોઈએ. કોઈ પણ ભૌતિક રાશિના દર્શાવવા માટે આપણે શું જરૂર છે? પારિમાણિક સૂત્ર. કે કોઈ પણ ભૌતિક રાશિને પારિમાણિક સૂત્ર સાથે દર્શાવવાથી કોઈ પણ ભૌતિક રાશિને પારિમાણિક સૂત્ર સાથે દર્શાવવાથી મળતા સમીકરણને પારિમાણિક સમીકરણ કહે છે. કે કોઈ પણ ભૌતિક રાશિને તમારે શું કરવાનું? કે પારિમાણિક સૂત્ર સાથે દર્શાવવાનું. હવે અહીંયા શું છે?
પારિમાણિક સમીકરણ તો આપણે જાણીએ છીએ કે સમીકરણ હોય એમાં હંમેશા શું હોય સમીકરણ દર્શાવીએ એટલે એમાં ડાબી અને જમણી બાજુ બંને દર્શાવવી પડે અને વચ્ચે શું હોય બરાબરની નિશાની બરાબર હવે આ જે કોઈ પણ ભૌતિક રાશિ છે એને તમારે પારિમાણિક સમીકરણ લખવું છે તો એમાં તમારે શું કરવું પડશે ડાબી અને જમણી બંને બાજુ દર્શાવવી પડશે બંને બાજુ દર્શાવો એને જ કહેવાય પારિમાણિક સમીકરણ હવે આ જે કદ આપેલું છે તો કદ v બરાબર m0 l3 t0 આ જે આખું બની ગયું એને શું કહેવાય પારિમાણિક સમીકરણ એવી જ રીતે વેગ v શું થશે m0 l1 t minus 1 તો પારિમાણિક સમીકરણ છે એમાં ડાબી અને જમણી બંને બાજુ દર્શાવી પડે અને આ ડાબી અને જમણી બાજુ દર્શાવો વચ્ચે ઇક્વલ ની નિશાની કરો ત્યારે જ તમારું શું બને આખું પારિમાણિક સમીકરણ અને પારિમાણિક સૂત્ર એટલે શું કે જેમાં ખાલી જમણી બાજુ તમારે દર્શાવવાની હોય એને કહેવાય તમારે પારિમાણિક સૂત્ર સમજાઈ ગયું અહીંયા એવી જ રીતે તમે બીજી પણ ભૌતિક રાશિના પારિમાણિક સમીકરણ લખી શકો માની લો કે તમારે બળનું લખવું છે તો બળ શું થાય એમ એ પ્રવેગ દર્શાવવાનું બરાબર તો એમ એટલે દળ છે તો શું થઈ જશે એમ વન હવે પ્રવેગ છે તો પ્રવેગ શું થાય અંતરના છેદમાં સમયનો સ્ક્વેર હવે થઈ જશે કૌંસમાં એમ વન એલ વન ટી માઇનસ ટુ તો આ શું થઈ ગયું બળનું પારિમાણિક સમીકરણ ખાસ વાત યાદ રાખજો કે જે તમારે ભૌતિક રાશિ ઉપર ઘાત દર્શાવવામાં આવે છે એ ઘાતને કહેવામાં આવે છે પરિમાણ શું કહેવાય ઘાતને કહેવાય છે પરિમાણ ઓ પારિમાણિક સૂત્ર લખવું હોય તો પારિમાણિક સૂત્રમાં ખાલી તમારે જમણી બાજુ દર્શાવવાની અને જે કહેવામાં આવે છે કે કોઈ પણ ભૌતિક રાશિ છે કેટલી અને કઈ કઈ ભૌતિક રાશિઓની બનેલી છે એને કહેવાય પારિમાણિક સૂત્ર કે જેમાં તમે ખાલી જમણી બાજુ દર્શાવવાની અને પારિમાણિક સમીકરણ સમીકરણ એટલે કે ડાબી અને જમણી બધી બંને તમારે દર્શાવવાની રહેશે અને વચ્ચે શું કરવાનું બરાબરની નિશાની કરવાની તો આ તમને મળે છે પારિમાણિક સમીકરણ તો આવી તમે ઘણી બધી ભૌતિક રાશિઓ બરાબર તો ઘણી બધી ભૌતિક રાશિઓના તમે શું દર્શાવી શકો છો પારિમાણિક સૂત્ર તમે મેળવી શકો છો તો આ પારિમાણિક સૂત્ર છે એ તમારી જે એક્ઝામ આવે છે જી નીટ ગુજકેટ અથવા તો કોઈ પણ બોર્ડની એક્ઝામ છે બરાબર તો એમાં ખૂબ જ અગત્યના છે માટે પારિમાણિક સૂત્ર તમારે થિયરી ઇમ્પોર્ટન્ટ હોવાથી પારિમાણિક સૂત્ર દરેક ભૌતિક રાશિના તમે કેવી રીતે મેળવી શકો છો તે તમારે શીખવું જરૂરી છે બરાબર અત્યારે આપણે ઉદાહરણમાં બે ત્રણ ભૌતિક રાશિ લઈ અને આપણે પરિમાણ પારિમાણિક સૂત્ર અને પારિમાણિક સમીકરણ શીખ્યા છે આવી જ રીતે તમે ઘણી બધી ભૌતિક રાશિઓને તમે શું કરો દર્શાવી શકો બરાબર એટલે ધોરણ 11 અને 12 માં ઘણી બધી ભૌતિક રાશિઓ છે આ ઘણી બધી ભૌતિક રાશિઓ આપણે સમજતા જઈશું ભૌતિક રાશિની વ્યાખ્યા સમજતા જઈશું એના ઇક્વેશન ડિરાઈવ કરશું અને આ ઇક્વેશન ઉપરથી આપણે શું કરશું એના એકમ મળશે એકમ પરથી આપણે પારિમાણિક સૂત્ર પણ શું કરશું મેળવી શકશું બરાબર તો આવી રીતે ઘણા બધા તમારે પારિમાણિક સૂત્ર ભૌતિક રાશિઓના મેળવવાના